all of you, કેમ છો બધા મજામાં? Today we are going to learn about preposition. Preposition આ આપણે પહેલા શીખી ગયા છે, બરોબર? આના આપણે રિવિઝન પણ કર્યું છે અને તમને ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આપ્યા છે, વર્ડ પર એક્ઝામ્પલ આપ્યા છે, બરોબર? આજે થોડી વધારે માહિતી મેળવીએ પ્રિપોઝિશન વિશે. તો ચાલો આપણે જોઈએ સ્ટાન્ડર્ડ 3 ઇંગ્લિશ. પ્રિપોઝિશન એટલે પહેલા, પોઝિશન એટલે સ્થાન. કઈ વસ્તુ કઈ જગ્યાએ છે તે દર્શાવવા માટે આપણે પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. આપણે અત્યારે ટેક્સ્ટબુકમાં કેટલા પ્રિપોઝિશન શીખવાના છે? 4. વેરી ગુડ. કયા કયા? ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે, અંડર એટલે નીચે, બરોબર? આ ચાર પ્રિપોઝિશન વિશે તમને મેં સમજૂતી આપી દીધી છે. આજે આપણે થોડીક વધારે માહિતી મેળવીએ, બરોબર છે? જુઓ, અહીંયા લખ્યું છે કે જે શબ્દ વાક્યમાં નામ કે સર્વનામની આગળ આવે, જે શબ્દ વાક્યમાં નામ કે સર્વનામની આગળ આવે, બીજા નામ સાથે સ્થળ, સમય, ગતિ કે દિશા જેવી બાબતોનો સંબંધ દર્શાવે છે, તે શબ્દને પ્રિપોઝિશન એટલે કે નામયોગી શબ્દ કહે છે. આપણે અહીંયા એક્ઝામ્પલ જોયા કે મુખ ટેબલ પર છે. હવે કઈ વસ્તુ ક્યાં છે તે દર્શાવ્યું છે, એટલે કે સ્થળ દર્શાવ્યું છે, બરાબર? કઈ વસ્તુ ક્યાં છે તે દર્શાવવા માટે પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે, બરાબર છે? ફરી એકવાર જોઈએ કે જે શબ્દ વાક્યમાં નામ કે સર્વનામની આગળ આવી, બીજા નામ સાથે સ્થળ, સમય, ગતિ કે દિશા જેવી બાબતોનો સંબંધ દર્શાવે છે, તે શબ્દને પ્રિપોઝિશન નામયોગી શબ્દ કહે છે. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ પહેલા. ઇનના એક્ઝામ્પલ આપે છે. કેમ? ઇનના એક્ઝામ્પલ આપણને આપે છે. ધ ટીચર ઇઝ ઇન ધ ઓફિસ. ધ ટીચર ઇઝ ઇન ધ ઓફિસ. ટીચર ક્યાં છે, કઈ જગ્યાએ છે તે દર્શાવ્યું છે. ધ ટીચર ઇઝ ઇન ધ ઓફિસ. શિક્ષક ઓફિસમાં છે, ઓફિસની અંદર છે. કયો શબ્દ વાપરે છે? તો પ્રિપોઝિશન યુઝ કરે છે ઇન, બરોબર છે? એવી જ રીતે સેકન્ડ, ધ બુક ઇઝ ઇન ધ કબર્ડ. કઈ મૂકેલી છે બુક? ઇન એટલે અંદર, કબર્ડ એટલે કબાટ. શું મૂક્યું છે? બુક મૂકી છે. કઈ વસ્તુ ક્યાં મૂકી છે તે દર્શાવે છે કે ધ બુક ઇઝ ઇન ધ કબર્ડ. કબાટની અંદર બુક છે, ચોપડી છે. ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. આ એક્ઝામ્પલ તો આપણે ટેક્સ્ટબુકમાં જોઈ ગયા છે કે આપણને પેરોટનું ચિત્ર આપ્યું છે અને પાંજરો બતાવ્યું છે, બરોબર છે? એમાં લખેલું છે કે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. ક્યાં છે બર્ડ? પાંજરાની અંદર. અંદરની વસ્તુ દર્શાવવા માટે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ધ પેન ઇઝ ઇન ધ પોકેટ. ક્યાં છે પેન? પોકેટમાં. પોકેટ એટલે ખિસ્સું, બરોબર છે? અહીંયા શું છે? ધ પેન ઇઝ ઇન ધ પોકેટ. ખિસ્સામાં પેન છે. ફરી એકવાર જોઈએ, ધ ટીચર ઇઝ ઇન ધ ઓફિસ. ટીચર ઓફિસમાં છે. ધ બુક ઇઝ ઇન ધ કબાટ. બુક ક્યાં છે? કબાટમાં છે. ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. બર્ડ ક્યાં છે? પાંજરામાં છે. પક્ષી ક્યાં છે? પાંજરામાં છે. ધ પેન ઇઝ ઇન ધ પોકેટ. પેન ક્યાં છે? ખિસ્સામાં છે. સરસ. ચલો હવે આગળ જોઈએ. ઓન, ઓન એટલે ની ઉપર. કઈ વસ્તુ શેના પર છે એ દર્શાવવાનું છે. ધ માઉસ ઇઝ ઓન ધ ટેબલ. બિલાડી ટેબલ પર, અરે સોરી, ઉંદર ટેબલ પર છે. માઉસ એટલે ઉંદર. ક્યાં બતાવ્યું છે આપણને? ઓન, બરોબર છે? ધ માઉસ ઇઝ ઓન ધ ટેબલ. સેકન્ડ છે, ધ કાઇટ ઇઝ ઓન અ ટ્રી. આપણે જોઈ ગયા ને કે પેલું ચિત્ર દોરવા આપ્યું હતું તમને, કઈ વસ્તુ કયા પર છે તે ચિત્ર દ્વારા દોરીને બતાવો. તમે લોકોએ આપણે બે દોર્યા, ફિશ ઇન વોટર, કાઇટ ઓન ટ્રી. તો ધ કાઇટ ઇઝ ઓન એ ટ્રી. પતંગ ઝાડ ઉપર છે. ધ એપલ ઇઝ ઓન અ રેફ્રિજરેટર. એપલ એટલે સફરજન અને રેફ્રિજરેટર એટલે ફ્રીજ. સફરજન ક્યાં છે? ફ્રીજની ઉપર છે. ઉપર ક્યારે દર્શાવવાનું છે? કોઈ વસ્તુ છે, આ સરફેસ છે, સપાટી છે, એને અડકીને મૂકેલી છે, અડીને પડેલી છે. આ માર્કર પેન મારા
तो मार्कर पेन इज ऑन माय हैंड, मारा हाथ पर मार्कर पेन छे। આવી રીતે વસ્તુ મૂકી શકાય જેને સપોર્ટ હોય તરી એના માટે ઓન ઉપયોગ કરીશું। ધ એપલ ઇઝ ઓન અ રેફ્રિજરેટર, ફ્રીજ ઉપર એપલ છે। ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, બુક ક્યાં છે? ટેબલ ઉપર છે। ટેબલની ઉપર મૂક્યું, એનું સરફેસ છે, ટેબલની સપાટી તો છે, એની ઉપર બુક મૂકેલી છે, એટલે ધ બુક ઇઝ ઓન ટેબલ। અંડર આ જોઈએ આપણે પન્ના, ફરીવાર એકવાર જોઈ લઈએ। ધ માઉસ ઇઝ ઓન ધ ટેબલ, ઉંદર ટેબલ પર છે। ધ કાઈટ ઇઝ ઓન અ ટ્રી, ઝાડ ઉપર પતંગ છે, પતંગ ઝાડ ઉપર છે એવું પણ બોલી શકીએ। ધ એપલ ઇઝ ઓન અ રેફ્રિજરેટર, ફ્રીજ ઉપર શું છે? સફરજન છે। ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર ચોપડી છે। હવે જોઈએ અંડર, ની નીચે, કોઈ વસ્તુ કોઈની નીચે છે। ધારો કે ટેબલ છે, એની નીચે બેન્ચીસ નીચે આપણે એક્ટિવિટી જોઈ હતી કે બેન્ચીસ નીચે વોટર મૂકી હતી ને, મેં તમને એક્ઝામ્પલ બતાવ્યું હતું વોટર મૂકીને કે ધ વોટર ઇઝ અંડર અ બેન્ચ, બેન્ચની નીચે વોટર છે, પછી બેન્ચીસની નીચે બેટ, એવું એક્ઝામ્પલ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે। અ કાવ અંડર અ ટ્રી, અ બોય સ્ટેન્ડ અંડર અ ટ્રી, છોકરો ઝાડ નીચે ઊભો છે, જેનું એક્ઝામ્પલ આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે। એવી જ રીતે જો ધ કેટ ઇઝ અંડર ધ બેડ, બેડ હોય એની નીચે શું છે? બિલાડી છે। કેટ ઇઝ અંડર, અહીંયા આપણે ઓન જોયું, હવે શું જોયું? અંડર, બરોબર છે। ધ કેટ ઇઝ અંડર ધ બેડ, બેડની નીચે બિલાડી છે। અ કાવ ઇઝ અંડર ધ ટ્રી, કીધું મેં હમણાં તમને કે ઝાડ નીચે ગાય છે, ક્યાં છે? ઝાડની નીચે। અ બોલ ઇઝ અંડર ધ ટેબલ, જેવી રીતે આપણે બોટલ અને બેન્ચીસ જોઈ, બોટલ અને બેટ જોયું સોરી બેન્ચીસ નીચે, એવી રીતે અ બોલ ઇઝ અંડર ધ ટેબલ, ટેબલ નીચે બોલ છે। અ કાર ઇઝ અંડર ધ રૂફ, શું છે? કાર ઇઝ અંડર ધ રૂફ, કાર છે ક્યાં મૂકી છે? છતની નીચે, કાર મૂકવા માટે ઉપર થોડું છાપરા જેવું બાંધેલું હોય છે, બરોબર, એને શું કહીશું? રૂફ કહીશું, છાપરું। તો ધ કાર ઇઝ અંડર ધ રૂફ, છાપરા નીચે ગાડી છે। હવે ચોથું જોઈએ, શું આવશે? નિયર, ની પાસે, કોઈ વસ્તુ કોઈ નજીક છે। અત્યારે હું ધારો કે વોર્ડ નજીક ઊભી છું, અ ટીચર નિયર અ બોર્ડ, બોર્ડની પાસે શિક્ષક ઊભા છે, પાસે એટલે થોડું નજીક હોવ, ધીસ અને ધેટ જોયું ને, ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું, જે નજીક છે એના માટે આપણે ધીસ યુઝ કરીએ છીએ, દૂર માટે ધેટ, એવી રીતે નિયરની પાસે। અ મેન નિયર અ બસ, બસની પાસે માણસ ઊભો છે। અ ચેર નિયર ધ ડોર, દરવાજા પાસે ખુરશી છે। અ ચેર નિયર ધ ડોર, ડોર એટલે દરવાજો, નિયર એટલે પાસે, અ ચેર એટલે ખુરશી, અ ચેર નિયર અ ડોર। અ કેટ નિયર ધ ફૂડ, ખાવાનું છે એની પાસે કોણ છે? બિલાડી છે। અ કેટ નિયર અ ફૂડ, અ માઉસ નિયર ધ કેજ, હવે ઉંદર પકડવાનું પાંજરો આવે છે, જોયું છે ને બધાએ, તમે કોઈના ઘરમાં તો હશે જ કે જ્યાં ઉંદર પકડવાનું પાંજરું આવેલું છે, હવે એ શું કહે છે કે અ માઉસ નિયર ધ ગેટ, એ પાંજરા આગળ ઉંદર છે એની પાસે છે, અંદર ઘૂસી જાય એ માટે જે દરવાજો હોય છે એની નજીક જ જઈને ઉંદર ઊભું છે, એટલે આપણે કહી શકીએ કે અ માઉસ નિયર ધ ગેટ છે। જો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પ્રિપોઝિશન એટલે શું? ઇન, ઓન, અંડર અને નિયર, જે આપણે ચાર પ્રિપોઝિશન જોઈ ગયા છે ટેક્સ્ટ બુકમાં, એના વિશે આપણે થોડું રિવિઝન કરી લીધું, બરોબર છે। આવા જ હજુ બીજા એક્ઝામ્પલ તમે લખશો, શોધશો, કોઈ વસ્તુ જોશો કે સેની પર શું છે, એટલે તમને તરત જ માઇન્ડમાં આઈડિયા આવી જશે કે મેડમે આપણને ઇન, ઓન, અંડર, નિયર પાસે જે એક્ઝામ્પલ બતાવ્યા હતા એને ખરેખર કઈ પ્રિપોઝિશન ક્યારે વપરાય, એ તમે જો વસ્તુ જોશો એટલે તરત જ તમારા માઇન્ડમાં આવી જશે, બરોબર છે। તો આ આપણે પ્રિપોઝિશન જોયા, બરોબર, હવે આપણે આગળ ફરી મળીશું ત્યારે કંઈક નવું શીખીશું, બરોબર છે। હું આશા રાખું કે તમને આમાં સમજ પડી હશે, થેન્ક યુ।